દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વોર્ડ નંબર 6માં ધરાનગરથી પાણીના ટાંકા નજીક સીસી રોડ બનાવવા માટે 20 લાખની ફાળવણી કરવામાં આવેલ હતી, છતાં પણ રોડ બનાવવામાં આવ્યો નથી. દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વોર્ડ નંબર 6માં ધરાનગરથી પાણીના ટાંકા ઇબ્રાહીમ મુંગરાના ઘરથી ધરાનગર ચોક સુધી સીસી રોડ બનાવવા માટે 20 લાખની ફાળવણી કરવામાં આવેલ હતી, પરંતુ હજુ સુધી આ રોડ બનાવવામાં આવેલ નથી. ખંભાળિયા વોર્ડ નંબર 6ના સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને ફરિયાદ પણ કરવામાં આવેલ. દોઢ વર્ષ થયું હોવા છતાં હજુ સુધી આ રોડ બન્યો નથી. હાલ ચોમાસું હોય અને રોડ બને ન હોય તેના કારણે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તંત્ર દ્વારા આ રોડ જલ્દી બનાવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. મારું નામ મતુ લતીફ જુસફ, વોર્ડ નંબર 6, જેમાં 2018માં જે રોડ પાસ થયેલા છે એની ગ્રાન્ટ 20 લાખ રૂપિયા ફાળવવામાં આવી. દોઢ વર્ષની અંદર હજી સુધી પણ અમારે રોડ આ બનેલ નથી. જે ધરાનગર સૈતી ચોક ઇબ્રાહીમ મુંગરના ઘર આગળથી અને પાણીના ટાંકા સુધીનો રોડ કોઈ પણ જાતનું હજી કામ થયેલ નથી. વરસ આશરે દોઢ વર્ષ જેવું થયું. 2018માં પાસ થયેલી છે અને ગ્રાન્ટ 2018માં ફાળવેલી છે. હજી સુધી કલેક્ટર સાહેબને ફરિયાદ કરેલી છે અને આ તાત્કાલિક રોડ પૂરો થાય એવી અમારી માંગ છે. આ ચોક છૈતી ચોક રોડ તાત્કાલિક સંપૂર્ણ કામ પૂરો થાય એવી અપીલ છે અમારી. હા, કચકાણ થાય છે, ગારો થાય છે, છોકરા લપટીને પડી જાય છે, માણસોએ પણ પડી જાય છે અને ગાડીઓ સ્લીપ થઈ જાય છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે બ્યુરો રિપોર્ટ.